નમસ્કાર બાળકો, કેમ છો તમે બધા? એકદમ મજામાં હશો ને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. તો ધોરણ 7 વિષય છે આપણો હિન્દી, અને આજના લેક્ચરમાં આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાના છીએ. કારણ કે હવે આ જ અઠવાડિયામાં આપણી એક્ઝામ છે, તો એ પહેલાં આપણું બધો સિલેબસ જે છે એ રિવિઝન થઈ જાય તો એ વધારે સારું. તો ટીચર છે તમારા ખુશાલી જોશી, તો ચાલો આજે સાથે મળીને કરીએ આજનું રિવિઝન. તો આજના રિવિઝનનો પહેલો પ્રશ્ન છે, મનુષ્ય સ્વયં કો ક્યા સમજતા હૈ? જવાબમાં આવશે, મનુષ્ય સ્વયં કો ગુણો કી ખાન સમજતા હૈ. મનુષ્ય સ્વયં કો ક્યા સમજતા હૈ? મનુષ્ય સ્વયં કો ગુણો કી ખાન સમજતા હૈ. લોગ પાર્ક સે ફૂલ તોડકર ના લે જાય ઇસલિયે સજ્જન ને ક્યા કિયા? લોગ પાર્ક સે ફૂલ તોડકર ના લે જાય ઇસલિયે સજ્જન ને વહાં યહ લિખકર તકતી ટાંગ દી ફૂલ તોડના મના હૈ. ફરીથી જોશું, લોગ પાર્ક સે ફૂલ ન ફૂલ તોડકર ન લે જાય ઉસકે લિયે સજ્જન ને ક્યા કિયા? લોગ પાર્ક સે ફૂલ તોડકર ન લે જાય ઉસકે લિયે સજ્જન ને વહાં યહ લિખકર તકતી ટાંગ દી ફૂલ તોડના મના હૈ. બસ કન્ડક્ટરને યાત્રિકો ક્યા કરને સે મના કિયા? જવાબમાં આવશે, બસ કન્ડક્ટરને યાત્રિકો બસ મે બીડી પીને સે મના કિયા. બસ કન્ડક્ટરને યાત્રી સે ક્યા કરને કો મના કિયા? બસ કન્ડક્ટરને યાત્રી બસ કન્ડક્ટરને યાત્રિકો બસ મે બીડી પીને સે મના કિયા. દુકાનદારને ગ્રાહક ઓર અપને બેટે કે પ્રતિ ક્યા પશ્ચાતાપ કિયા? દુકાનદાર ને ગ્રાહક કો દુકાન કે સામને સ્કૂટર ખડા કરને કે ખુટા સ્કૂટર ખડા કરને સે રોકા પર અપને બેટે કો નહીં. દુકાનદાર ને ગ્રાહક ઓર અપને બેટે કે પ્રતિ ક્યા પક્ષપાત કિયા? દુકાનદાર ને ગ્રાહક કો દુકાન કે સામને સ્કૂટર ખડા કરને કે લિયે રોકા પર અપને બેટે કો નહીં. પશ્ચાતાપ પક્ષપાત આવશે. ઓકે, અહીંયા જે લીટી છે એને પશ્ચાતાપ નથી, એ પક્ષપાત છે. ક્લિયર? મકાન માલિક ક્યો હસને લગા? મકાન માલિક કિરાયેદાર કે બેટે સે યહ સુનકર હસને લગા કે પિતાજી કહેતે હે કે વે ઘર પર નહીં હૈ. મકાન માલિક ક્યો હસને લગા? મકાન માલિક કિરાયેદાર કે બેટે સે યહ સુનકર હસને લગા કે પિતાજી કહેતે હે કે વે ઘર પર નહીં હૈ. જગ મે સમ્માન કબ મિલતા હૈ? જબ કથની ઓર કરની સમાન હોતી હૈ તબ જગ મે સમ્માન મિલતા હૈ. જગ મે સમ્માન કબ મિલતા હૈ? જબ કથની ઓર કરની સમાન હોતી હૈ તબ જગ મે સમ્માન મિલતા હૈ. હવે આ મોટા પ્રશ્ન જોઈએ, કથની ઓર કરની મે અંતર વિષય પર અપને વિચાર લિખીએ. જવાબમાં આવશે, મેં માનતા હું કે કથની ઓર કરની મેં એકતા રખના વીરો ઓર સજ્જનો કા કામ હૈ. પહેલું વાક્ય આપણે સાથે જ પાકું કરતા જશું. પહેલું વાક્ય થશે, મેં માનતા હું કે કથની ઓર કરની મેં એકતા રખના વીરો ઓર સજ્જનો કા કામ હૈ. કથની ઓર કરની કિસી કી એક હો સકતી હે જો સત્યવાદી નિર્ભય ઓર સાહસી હો. કથની ઓર કરની કિસી કી એક હો સકતી હૈ જો સત્યવાદી નિર્ભય ઓર સાહસિક હો, એ બીજું વાક્ય. ત્રીજું વાક્ય, ચારિત્રહીન ડરપોક લોગ અપની કથની ઓર કરની મેં એકતા કભી નહીં રખ સકતે. ત્રણ જ વાક્ય છે. મેં માનતા હું કે કથની ઓર કરની મેં એકતા રખના વીરો ઓર સજ્જનો કા કામ હૈ. પછી કોણ રાખી શકે અને કોણ ન રાખી શકે એ કહેવાનું છે. કથની ઓર કરની ઉસી કી એક હો સકતી હૈ જો સત્યવાદી નિર્ભય ઓર સાહસી હૈ. અને કોની ન હોય? તો કે જે ચારિત્રહીન ડરપોક છે એની કથની અને કરની એક હોતી નથી. સાવ સહેલો પ્રશ્ન છે, સાથે ને સાથે પાકો થઈ જાય. ત્યાર પછીનો, ઈશ્વરને મનુષ્ય કો અન્ય પ્રાણીઓ સે કિસ પ્રકાર શ્રેષ્ઠ બનાયા હૈ? તો આ પણ આપણે સાથે પાકો કરતા જશું. પહેલું વાક્ય, ઈશ્વરને મનુષ્ય કો સોચને વિચારને ઓર કલ્પના કરને કે લિયે મસ્તિષ્ક દિયા હૈ. પહેલું વાક્ય શું થશે? ઈશ્વરને મનુષ્ય કો સોચને વિચારને ઓર કલ્પના કરને કે લિયે મસ્તિષ્ક દિયા હૈ. બીજું વાક્ય,
उसने मनुष्य को अच्छे बुरे का निर्णय करने के लिए विवेक बुद्धि दी है। त्रिजु वाक्य, वाणी का वरदान भी केवल मनुष्य को ही मिला है। मनुष्य जैसा सुंदर शरीर किसी दूसरे प्राणी का नहीं है। इस प्रकार ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है। पांचज वाक्य छे, पहलो वाक्य, ईश्वर ने मनुष्य को सोचने विचारने और कल्पना करने के लिए मस्तिष्क दिया है। उसने मनुष्य को अच्छे बुरे का निर्णय करने के लिए विवेक बुद्धि दी है। वाणी का वरदान भी केवल मनुष्य को ही मिला है। मनुष्य जैसा सुंदर शरीर किसी दूसरे प्राणी का नहीं है। इस प्रकार ईश्वर ने मनुष्य को अन्य प्राणी से श्रेष्ठ बनाया है। त्यार पछीनो प्रश्न, धूम्रपान वर्जित है, कहाँ और क्यों लिखा होता है? धूम्रपान वर्जित है ऐसा बसों और रेलगाड़ियों जैसे सार्वजनिक वाहनों में लिखा होता है। एवं क्या लखेलू है? तो के तो पेला बस में अने जे क्या क्या लखेलू हो तो के जे बस में अने रेलवे स्टेशन जेवी जगह लखेलू हो और रेलगाड़ियों जैसी सार्वजनिक वाहनों में लिखा है। बीजू, अस्पतालों में, सिनेमा गृहों में और दवाखानों में भी धूम्रपान न करने की चेतावनी दी जाती है। त्रीजू, बाग बगीचे, पुस्तकालय, प्रतीक्षालय, धर्मशाला और सार्वजनिक शौचालय आदि स्थानों पर ऐसी पट्टियां लगी होती है। पहला फकरा में आपणे एज कहेवानुं छे के कई कई जगह लखेलू है तो के पहला धूम्रपान वर्जित छे ओ कई कई जगह तो पहला तो बस अने रेलवे स्टेशन, त्यार पछी हॉस्पिटल, सिनेमा गृह अने दवाखानामां लखेलू होय, त्यार पछी बाग बगीचा अने पुस्तकालय एटले के लाइब्रेरी, प्रतीक्षालय एटले वेटिंग रूम, धर्मशाला अने सार्वजनिक शौचालयमां आवी पट्टीओ लगाड़ेली होय छे। त्यार पछी धूम्रपान से वायु प्रदूषित होती है। प्रदूषित वायु में सांस लेने से छाती और फेफड़े में कई बीमारियां होती है, इसलिए सार्वजनिक स्थानों पर धूम्रपान की मनाई की जाती है। હવે બીજા પેરેગ્રાફમાં આપણે કહેવાનું છે કે શું કામ મનાઈ કરવામાં આવે છે? તો પહેલું વાક્ય, ધૂમ્રપાનથી શું થાય છે? તો કે ધૂમ્રપાનથી જે છે એ વાયુ પ્રદૂષિત થાય છે। પ્રદૂષિત વાયુમાં શ્વાસ લઈ શકાતો નથી, છાતી અને આપણા ફેફસા છે એને બીમાર પડી જાય છે। ત્રીજું અને છેલ્લું વાક્ય, આ માટે સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાન કરવાની મનાઈ હોય છે। ક્લિયર એટલું? ત્યાર પછીનો પ્રશ્ન જોશું, ફૂલ સબકો અચ્છે ક્યો લગતે હે? फूल रंग बेरंगी होते हैं। पहलू वाक्य, उनमें मन भावीनी सुगंध मिली होती है, अथवा तमे एम कही शको छो कि उनमें मन भावीनी सुगंध निकलती होती है। फूल प्राकृतिक गहनों का काम करते हैं। चौथु वाक्य, फूलों के तोरणों से स्थान और फूलों की मालाओं से मूर्तियों की शोभा बढ़ जाती है। पांचवू, फूल हार का उपयोग विशिष्ट व्यक्ति का सम्मान करने के लिए होता है। अपने इन गुणों और उपयोगों के कारण फूल सबको अच्छे लगते हैं। छज वाक्य छे जे साव सेला छे, फूल रंग बेरंगी होते हैं, उनमें से मन भावीनी सुगंध निकलती है, फूल प्राकृतिक गहनों का काम करते हैं, फूलों के तोरणों से स्थान और फूलों की माला से मूर्तियों की शोभा बढ़ जाती है। फूल का उपयोग विशिष्ट व्यक्ति का सम्मान करने के लिए होता है। अपने इन्हीं गुणों और उपयोगों के कारण फूल सबको अच्छे लगते हैं। त्यार पछीनो प्रश्न जोशू, लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं? तो साव सेलो छे, लोग ट्रेन, सर्कस, प्रदर्शनों और सिनेमा की टिकट के लिए कतार में खड़े रहते हैं। राशन की दुकानों में राशन लेने के लिए भी लोग कतार में खड़े होना पड़ता है। लाइट या टेलीफोन के बिल भरने के लिए भी लोग कतार में खड़े होते हैं। हवे तो आनु बिल आपणे ऑनलाइन पे करी शकीए छीए, आपणे त्यां सुधी धक्को खावानी कोई ज जरूर नथी। बस में चढ़ने के लिए भी यात्री कतार में खड़े होते हैं। आ प्रश्न में तमे ज्यां ज्यां जुओ ने के ज्यां बधा लाइन में उभा हो ए बधुं तमारे हिंदी में लखी नाखवानुं छे, जराय अघरो छे नहीं। शहर में मॉल में की गई खरीदी के बिल चुकाने के लिए कतार लगती है। बैंक में लोग कतार में खड़े होकर पैसे जमा करते या निकालते हैं।
इस प्रकार लोग आवश्यकताओं के अनुसार अलग अलग स्थानों पर कतार में खड़े होते हैं। साव सेलो प्रश्न छे, समझवामां पण सेलो छे। तो आजनू होमवर्क, आजना वीडियो में करावेलू बधुज होमवर्क में एक बार सारा अक्षरे मोढ़े लखवानू छे। वीडियो में पॉइंट पढ़ाने ज पाकू करावती जाऊँ छू, माटे तमे फटाफट पाकू करी शको। अने शक्य छे के आपणे जो आवी रीते पाकू करिए तो आपणने हिंदीनी परीक्षामां 20 માંથી 20 पूरा आवे। तो चालो बाळको, हवे मळीशुं आना पछीना लेक्चरमां। त्यां सुधी तमारुं ध्यान राखजो, आवजो।